મંથલીમાં લોકરક્ષક દળની ભરતીને લઈ અનુસૂચિત જનજાતિ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા. ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ એલઆરટીનું મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તેમાં અનુસૂચિત જનજાતિમાં આવતા રબારી સમાજ, ભરવાડ સમાજ અને ચારણ સમાજના ઘણા ઉમેદવારોને અન્યાય થતા લોકોમાં ભારે રોષ વકૂકી ઉઠ્યો છે. ત્યારે લોકરક્ષક દળની ભારતીય પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે યોગ્ય કરવામાં આવે તેવી માગણી સાથે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો આંદોલન પર ઉતર્યા છે અને આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા મામલતદારશ્રીને રજૂઆત કરી હતી. વંથલી તાલુકા રબારી સમાજ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ, જે અમારા રબારી સમાજના દીકરાઓ રબારી, ભરવાડ, ચારણ હમણાં તાજેતરમાં એલઆરડીની ભરતીમાં જે થયેલ અન્યાય બાબતે છેલ્લા 28 દિવસથી પોરબંદર અમારા છોકરાઓ ઉપવાસ કરે છે, કે જેના અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં 85-85 માર્ક હોવા છતાં તેઓને મેરિટમાંથી બહાર કાઢેલ હોય, જે ઉપવાસ છાવણીમાં 28 દિવસથી બેઠા છે. આના અનુસંધાને સૌરાષ્ટ્રના તમામ તાલુકા જિલ્લા મથકોએ રેલીઓ પણ કાઢી અને આવેદનો પણ આપ્યા અને અત્યારે ગાંધીનગર પણ અમારા સમાજ દ્વારા 3 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે અને ન્યાય પ્રક્રિયા માટે આજે વંથલી તાલુકાના રબારી સમાજ દ્વારા 1 દિવસ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે. એટલે અમારી માંગણી એવી છે કે જે અમારા એલઆરડી ભરતીમાં અન્યાય થયેલ છોકરાઓને તેમજ અમારા 17,551 કુટુંબોને જે વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ છે, જે વિગતદર્શક કાર્ડને માન્ય ગણવું અને આવનારા દિવસોમાં આ સરકારને અમે વિનંતી કરીએ કે અમને વહેલી તકે ન્યાય આપે, જેથી અમારે કોઈ ઉગ્ર આંદોલનો ન કરવા પડે. આ અત્યારે અમારું અહિંસક આંદોલન ચાલે છે અને સરકાર વહેલી તકે સાંભળી અને આ વસ્તુનો ન્યાય આપે એટલી અમારી માગણી છે.